નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણ વતી હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરવાનો છે. આપ સૌને યાદ હશે કે આની પહેલા આપણે ધોરણ 7 ની અંદર પ્રથમ બે પ્રકરણનો અભ્યાસ કરી ચૂકેલા છીએ. તો આજે પ્રકરણ 3 નો અભ્યાસ કરવાનો છે કે જેનું નામ છે એમએસ એક્સેલ નો પરિચય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 નો અભ્યાસ આપણે શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 જે છે એનું નામ છે એમએસ એક્સેલ નો પરિચય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ કે આ પ્રકરણ 3 ની અંદર આપણે કુલ કેટલા ટોપિક શીખવાના છે. તો પ્રકરણ 3 ની અંદર આપણે કુલ 8 ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે. આપ જોઈ શકો છો કે પ્રથમ ટોપિક છે એ છે એમએસ એક્સેલ ની સામાન્ય સમજૂતી, બીજો ટોપિક છે એમએસ એક્સેલ ની મુખ્ય સુવિધાઓ, ત્રીજો ટોપિક છે એમએસ એક્સેલ પ્રોગ્રામ શરૂ કરવાની રીત, ચોથો ટોપિક છે એમએસ એક્સેલ પ્રોગ્રામ બંધ કરવાની રીત, પાંચમો ટોપિક છે એમએસ એક્સેલ ના વિન્ડોના ભાગોની સમજૂતી, છઠ્ઠો ટોપિક છે એમએસ એક્સેલ ના અગત્યના શબ્દો વિશે સમજૂતી, સાતમો ટોપિક છે એમએસ એક્સેલમાં વિવિધ એરો કી ના ઉપયોગ, અને આઠમો અને પ્રકરણ 3 નો છેલ્લો ટોપિક આપણે જોશું એ છે એમએસ એક્સેલમાં માર્કશીટ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 ની અંદર પહેલો જ ટોપિક છે કે જે છે એમએસ એક્સેલ ની સામાન્ય સમજૂતી એના વિશે આગળ વધીએ. પ્રથમ ટોપિકની આપણે ચર્ચા કરીએ તો એમએસ એક્સેલ ની સામાન્ય સમજૂતી છે. તો એમએસ એક્સેલ ની સામાન્ય સમજૂતીની અંદર આપણે કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવાનો છે એ જોઈએ જરા. વિદ્યાર્થી મિત્રો, એમએસ એક્સેલ જે છે, એક તો એનું પૂરું નામ એટલે કે આખું નામ છે એ છે માઇક્રોસોફ્ટ એક્સેલ, જે એમએસ ઓફિસ પેકેજ નો જ એક શું છે, તો કે એક ભાગ છે. હવે આપ સૌને યાદ હશે કે માઇક્રોસોફ્ટ નામની કંપની છે એ ઘણી બધી વસ્તુ બનાવે છે, મતલબ કે ઓપરેટિંગ સિસ્ટમ પણ બનાવે છે, એની સાથોસાથ એક ઓફિસના કામને લગતો એક સોફ્ટવેર પણ બનાવે છે કે જેનું નામ છે એમએસ ઓફિસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમએસ નું આખું નામ થશે માઇક્રોસોફ્ટ. તો એમએસ ઓફિસ છે એ એક આખું પેકેજ છે. પેકેજ મતલબ કે એની અંદર ઘણા બધા ટૂલનો સમાવેશ થાય છે, જેમ કે એમએસ વર્ડ, એમએસ એક્સેલ, એમએસ પાવરપોઈન્ટ, આવા ઘણા બધા ટૂલનો સમાવેશ થાય છે. તો બસ આખું પેકેજ છે એમએસ ઓફિસ, એનો જ એક ભાગ અથવા તો એનો જ એક ટૂલ છે, એનું નામ છે માઇક્રોસોફ્ટ એક્સેલ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણના અંત સુધીમાં આપણે માઇક્રોસોફ્ટ એક્સેલને ટૂંકા નામ તરીકે જ ઓળખીશું, એટલે કે આપણે એમએસ એક્સેલ તરીકે જ ઓળખીશું. બીજો પોઈન્ટ છે કે એમએસ એક્સેલના 2003, 2007, 2010, 2013 વગેરે જેવા અલગ અલગ વર્ઝન હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ ટોપિક ઉપર ધ્યાન આપશું કે જરૂરી નથી કે દરેક વ્યક્તિના કમ્પ્યુટરની અંદર એક સરખી જ ઓપરેટિંગ સિસ્ટમ હોય અને કોઈ પણ એક સોફ્ટવેર છે એના એક સરખા જ વર્ઝન ઇન્સ્ટોલ હોય. માનો કે કોઈ વ્યક્તિના કમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝ XP પણ હોઈ શકે, વિન્ડોઝ 7 પણ હોય, વિન્ડોઝ 10 પણ હોય કે વિન્ડોઝ 8 પણ હોય છે. એવી જ રીતના એમએસ ઓફિસનું જે પેકેજ છે એનો એક ટૂલ કે સોફ્ટવેર છે એ છે એમએસ એક્સેલ. તો એમએસ એક્સેલના વર્ઝનમાં 2003 નું પણ વર્ઝન હોય, 2007 હોય, 2010 હોય કે 2013 હોય, એનાથી કોઈ ફેર પડતો નથી. એક વસ્તુ ચોક્કસ છે કે જેમ વર્ઝન અપડેટ હશે, મતલબ કે 3 નું વર્ઝનની જગ્યાએ 7 નું વર્ઝન હશે, તો જૂના વર્ઝન કરતા નવા વર્ઝનમાં ઘણી બધી સુવિધાઓ વધી ગયેલ હશે. તો આપણે આમાંથી 2010 અથવા તો 2013 ના વર્ઝનનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હાલ આપણે 2013 નું વર્ઝન ઇન્સ્ટોલ છે એમએસ ઓફિસ, તો આપણે 2013 ના વર્ઝનમાં પ્રેક્ટિકલ અને બધી સમજૂતી જોશું. પછી છે તો કે એમએસ એક્સેલ ની મદદથી માહિતી એટલે કે ડેટાનું પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ કરી શકાય છે, તેમજ માહિતીને ગ્રાફ સ્વરૂપે રજૂ કરી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે અલગ અલગ ટૂલ છે, માનો કે એમએસ વર્ડ છે, તો એનું કામ શું છે, તો કે એનું કામ ટાઈપિંગનું છે, મતલબ કે લેટર ટાઈપ કરવો, નોટિસ ટાઈપ કરવી, એવું બધું કામ છે. એમએસ એક્સેલ નું કામ શું છે, તો કે એમએસ એક્સેલ ની મદદથી અલગ અલગ તમે રિપોર્ટ બનાવી શકો છો. ઉદાહરણ તરીકે માર્કશીટ બનાવી શકો છો,
પગાર પત્રક બનાવી શકો છો, આવું ઘણું બધું. એમએસ પાવર પોઈન્ટ હોય તો એનો ઉપયોગ શું થશે? તો કે એનો ઉપયોગ છે એ એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન બનાવવા માટે થાય છે. તો અહીંયા આપણે એમએસ એક્સેલ છે એની અંદર કોઈ પણ માહિતી છે, મતલબ કે ડેટા છે, એનું એનાલિસિસ કરી શકાય છે. ત્યારબાદ તો કે એમએસ એક્સેલ માં બનાવેલ ફાઇલને બુક તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અગત્યનો પોઈન્ટ છે મિત્રો કે એમએસ એક્સેલ માં જે ફાઇલ બનાવેલી હોય છે એને બુક તરીકે ઓળખાય છે. એમએસ વર્ડમાં જો જે ફાઇલ બનાવેલી હશે એને આપણે એક ડોક્યુમેન્ટ કહીએ છીએ, એમએસ એક્સેલ માં બનાવેલી હોય તો બુક કહીએ છીએ, અને એમએસ પાવર પોઈન્ટ માં બનાવેલી હોય તો એને એક પ્રેઝન્ટેશન કહીએ છીએ. ત્યારબાદ તો કે એમએસ એક્સેલ માં બનાવેલ ફાઇલને ડોટ એક્સએલએસ અથવા તો ડોટ એક્સએલએસ એક્સ એક્સટેન્શન લાગે છે. હવે બે એક્સટેન્શન અલગ કેમ? પહેલા તો એ જ ખબર છે કે એક્સટેન્શન એટલે શું. તો કે એક્સટેન્શન જે છે એ ફાઇલ જ્યારે તમે સેવ કરો છો તો ફાઇલના નામની પાછળ લાગતું એક એક્સટેન્શન નાનું સ્વરૂપ છે. આના આધારે ફાઇલ કયા સોફ્ટવેરની છે એ ખબર પડે છે. તો એમએસ એક્સેલનું જે જૂનું વર્ઝન છે, મતલબ કે 2003 ની વર્ઝન છે, એની અંદર એક્સટેન્શન ડોટ એક્સએલએસ હોય છે. જ્યારે નવા વર્ઝનની અંદર એટલે કે 2007 છે, 2010 છે, 2013 છે, એ બધાની અંદર એક્સટેન્શન ડોટ એક્સએલએસ એક્સ લાગે છે. ત્યારબાદ તો કે એક્સેલમાં બાય ડિફોલ્ટ ફાઇલનું નામ શું હોય છે? બુક વન હોય છે. બાય ડિફોલ્ટ એટલે શું? તો કે જ્યારે એક્સેલ તમે સ્ટાર્ટ કરો છો અને તમે કોઈ ફાઇલ બનાવો છો, જ્યાં સુધી ફાઇલને તમે સેવ નથી કરતા ત્યાં સુધી ફાઇલનું નામ ડિફોલ્ટ નામ હોય છે એ છે બુક વન હોય છે. પછી તમે જે એ ફાઇલને જે નામે સેવ કરો છો એ નામ આપોઆપ આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કે એક્સેલમાં પહેલેથી એક ટેબલ તૈયાર આપેલ હોય છે જેને શીટ અથવા વર્કશીટ અથવા તો સ્પ્રેડશીટ કહે છે. હવે એક્સેલની અંદર પહેલેથી જ એક ટેબલ ફોર્મેટ હોય છે. ટેબલ ફોર્મેટ એટલે શું? તો કે ખાનાવાળું ટેબલ હોય છે, મતલબ કે જેની અંદર ઊભી હરોળ અને એક આડી હરોળનું પહેલેથી જ બનાવેલું એક તૈયાર ફોર્મેટ હોય છે, જે ફોર્મેટને તમે શીટ અથવા તો વર્કશીટ અથવા તો સ્પ્રેડશીટ તરીકે ઓળખી શકો છો. ત્યારબાદ જોઈએ તો કે એક્સેલમાં શું બનાવી શકો છો? તો કે એક્સેલની અંદર માર્કશીટ બનાવી શકો છો, પગાર પત્રક એટલે કે સેલરી શીટ બનાવી શકો છો, અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સ પણ બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ટોપિકની સમજૂતી લીધી કે એમએસ એક્સેલની સામાન્ય સમજૂતીની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થશે. ત્યારબાદ આગળના ટોપિક પર આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ટોપિક ઉપર આગળ વધીએ છીએ અને બીજા ટોપિકનું નામ છે એમએસ એક્સેલની મુખ્ય સુવિધાઓ, એટલે કે ફેસિલિટી, કે એક્સેલની અંદર મુખ્ય સુવિધાઓ કઈ કઈ વસ્તુની આવે છે. તો એમએસ એક્સેલમાં મુખ્ય ત્રણ પ્રકારની સુવિધાઓ હોય છે. જોઈએ કઈ કઈ સુવિધાઓ હોય છે. તો કે પહેલી સુવિધા જે છે એ છે વર્કશીટ. વિદ્યાર્થી મિત્રો, હજી હમણાં જ આપણે જોયું કે ટેબલ ફોર્મેટનું એક તૈયાર ફોર્મેટ હોય છે એને શું કહેવામાં આવે છે? શીટ અથવા તો વર્કશીટ અથવા તો સ્પ્રેડશીટ કહેવામાં આવે છે. બીજી સુવિધા શું હોય છે? તો કે બીજી સુવિધા છે એ છે ગ્રાફિક્સ, મતલબ કે તમે તમારી જે માહિતી છે, ડેટા છે, એને અલગ અલગ પ્રકારના ગ્રાફિક્સના ફોર્મેટમાં એટલે કે ચાર્ટના સ્વરૂપમાં પણ દર્શાવી શકો છો. ત્રીજી સુવિધા છે એ છે ડેટાબેઝ. યસ વિદ્યાર્થી મિત્રો, ડેટાબેઝ તમે એમએસ એક્સેલમાં બનાવી શકો છો, મતલબ કે કોઈ પણ એક માહિતી છે એ માહિતીને વ્યવસ્થિત ફોર્મેટમાં સેવ કરી અને કાયમી માટે સંગ્રહ કરી શકો છો. જોઈએ આ સુવિધાઓને આપણે વિગતવાર અભ્યાસ કરીએ. તો પહેલી સુવિધા જે છે એ છે વર્કશીટ. વર્કશીટ એટલે શું એ મેં તમને અગાઉ પણ સમજાવેલું જ છે. તો વર્કશીટમાં આપણે થોડું ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. જોઈએ એક્સેલમાં તૈયાર ટેબલ એટલે કે જે શીટ હોય છે એ સુવિધા આપે છે. તો કે એક્સેલ જે છે એ તૈયાર ટેબલ કે શીટની સુવિધા આપે છે. એની અંદર આપણે રો અને કોલમ વાઇઝ આપણે ડ્રો કરવાનું નથી હોતું. એ જ્યારે શરૂ થાય છે ત્યારે એની અંદર જ વ્યવસ્થિત ફોર્મેટ ટેબલ જેવું આપેલું હોય છે. ત્યારબાદ તો કે તેમાં જરૂરિયાત મુજબ શાબ્દિક એટલે કે ટેક્સ્ટ કે સંખ્યા એટલે કે ન્યુમેરિક માહિતી દાખલ કરી શકીએ છીએ. તો કે જે આખી શીટ હોય છે એની અંદર શું લખી શકો છો? તો કે એની અંદર તમે શબ્દો પણ લખી શકો છો, એની અંદર તમે નંબર્સ પણ લખી શકો છો. આપણી જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે આપણે લખાણ કરીશું. ત્યારબાદ તો કે તેમજ આ ડેટાનું વર્ગીકરણ અને ગોઠવણી કરી શકાય છે. બરોબર, જે વિદ્યાર્થી મિત્રો તમે જે એક્સેલમાં ડેટા લખો છો, માહિતી લખો છો, એ માહિતીને તમે અલગ અલગ પ્રમાણે વર્ગીકરણ કરી શકો છો. મતલબ કે ચડતા ક્રમમાં ગોઠવવી, ઉતરતા ક્રમમાં ગોઠવવી અને અલગ અલગ પ્રકારની ગોઠવણી પણ કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો કે એક્સેલમાં શાબ્દિક માહિતી એ સેલમાં ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડ અને નંબર છે એ જમણી બાજુ એટલે કે
રાઈટ સાઈડ જોવા મળે છે. હવે એક્સેલ ની અંદર તમે જ્યારે માહિતી લખો છો ત્યારે સેલ હોય છે, મતલબ કે રો અને કોલમ જ્યાં ભેગા થાય છે ત્યાં એક લંબચોરસ ખાનું બને છે, એ ખાનાને તમે સેલ તરીકે ઓળખી શકો છો. હવે સેલ ની અંદર જ્યારે તમે માહિતી લખો છો ત્યારે જો માહિતી શાબ્દિક હશે, કોઈ માહિતી શાબ્દિક હશે તો એ જમણી બાજુથી આવશે, સોરી ડાબી બાજુથી આવશે, એટલે કે લેફ્ટ સાઈડથી. અને જો માહિતી નંબર જેવી હશે, ન્યુમેરિક હશે, તો એ હંમેશા જમણી બાજુથી શરૂ થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને ઇમેજ દ્વારા સમજાવવાની ટ્રાય કરી છે કે પહેલી જે માહિતી છે એ જોઈ શકો છો, એમાં લખેલું છે મેં કે ધ અલ્ટ્રા માઇન સ્કૂલ. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી છે એ શાબ્દિક માહિતી છે, તો આપ જોઈ શકો છો કે દરેક શબ્દ જે છે એ ડાબી બાજુથી શરૂ થાય છે અને જમણી તરફ જાય છે. જ્યારે બાજુના ખાનાની અંદર માહિતી મેં લખેલી છે એ અલગ અલગ પ્રકારના નંબર છે, 10, 20, 30, 40. તો આ નંબર ફોર્મેટ છે, તો સેલ ની અંદર નંબર છે એ હંમેશા જમણી બાજુથી શરૂ થશે અને ડાબી બાજુ તરફ આગળ જશે. બીજા શબ્દની ચર્ચા કરીએ તો એ છે, બીજી સુવિધા છે એ છે ડેટાબેઝ. જોઈએ ડેટાબેઝમાં શું આવે છે. એક્સેલમાં ડેટાબેઝની સુવિધા આપેલી છે. એક્સેલમાં સરળતાથી ડેટાનું મેનેજમેન્ટ કરી શકાય છે, મતલબ કે તમે એક વખત એક્સેલની અંદર માહિતી આપો છો તો પછી માહિતીને તમારી જરૂરિયાત મુજબ જેવી રીતના જોતી હશે એવી રીતના માહિતી તમે મેળવી શકો છો. તેમજ સિલેક્ટેડ ડેટાને ચડતા કે ઉતરતા ક્રમમાં સોર્ટિંગ કરી શકાય છે. બરોબર, કે તમારી પાસે કોઈ માહિતી આપેલી છે, હવે એ માહિતીને તમારે નામ છે, વિદ્યાર્થીઓના નામ, તો એ નામ છે એને ચડતા ક્રમમાં ગોઠવવા છે, ઉતરતા ક્રમમાં ગોઠવવા છે. નંબર છે તો નંબરને તમે લાર્જ નંબર છે, સ્મોલ નંબર છે એવી રીતના ગોઠવવા હોય તો તમે એને શોર્ટિંગ કરી શકો છો. ત્યારબાદની સુવિધા જોઈએ તો એ છે ગ્રાફિક્સ. એક્સેલમાં ડેટાને ગ્રાફિક સ્વરૂપે દર્શાવવાની સુવિધા આપેલ છે, મતલબ કે તમે કોઈ માહિતી લખો છો તો એ માહિતીને તમે ગ્રાફિક્સમાં કન્વર્ટ કરી શકો છો. ગ્રાફિક્સ ની અંદર અલગ અલગ પ્રકારના ચાર્ટ આવશે, અલગ અલગ પ્રકારના શેપ આવે છે, આ બધી વસ્તુમાં તમે એને કન્વર્ટ કરી શકી છો, કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં અથવા તો આગળના પ્રકરણમાં કરવાનો જ છે. આ પ્રકરણની અંદર એમએસ એક્સેલ ની સામાન્ય સમજૂતીઓ છે અને એના અલગ અલગ શબ્દો શું કહેવા માંગે છે એનો અભ્યાસ કરવાનો છે. જોઈએ આગળનો ટોપિક. તો ત્રીજા ટોપિક ઉપર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ત્રીજો ટોપિક છે એ છે એમએસ એક્સેલ પ્રોગ્રામ શરૂ કરવાની રીત. હવે એમએસ એક્સેલ પ્રોગ્રામ વિશે આપણે થોડીક માહિતી સમજી લીધેલી છે. હવે જોઈએ કે એમએસ એક્સેલ પ્રોગ્રામ શરૂ કરવો છે મારા કમ્પ્યુટરની અંદર તો કઈ રીતના શરૂ કરી શકું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો કે એમએસ એક્સેલ પ્રોગ્રામ શરૂ કરવાની મુખ્ય આપણી પાસે ત્રણ રીત છે. કઈ કઈ ત્રણ રીત છે? પહેલા આપણે જેટલી રીત છે એ બધી રીત વ્યવસ્થિત જોઈ લઈએ અને પછી જેટલી બી રીત હશે, ત્રણ રીત છે, એનું પ્રેક્ટિકલ એક સાથે કરીશું. તો પહેલા જોઈએ કઈ કઈ રીત છે. અહીં જોઈ શકો છો કે પહેલી રીત છે એ છે સ્ટાર્ટ બટન. સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો. ક્લિક કર્યા પછી આ જેટલા ઓપ્શન ખુલે છે એમાંથી ઓલ પ્રોગ્રામ્સ અથવા તો પ્રોગ્રામ્સ નામના ઓપ્શનમાં જવાનું છે. એમાંથી જેટલા વિકલ્પ આવે છે એમાંથી માઇક્રોસોફ્ટ ઓફિસ નામના વિકલ્પમાં જશું અને એની અંદર જેટલા વિકલ્પ આવે છે એમાંથી આપણે એક વિકલ્પ પસંદ કરવાનો છે, એ છે માઇક્રોસોફ્ટ એક્સેલ. પછી એનું વર્ઝન 2003 હોય તોય ભલે, 2007 હોય તોય ભલે, 2010 હોય તોય ભલે અને 2013 હોય તો પણ ભલે, આમાંથી કોઈ પણ વર્ઝન ઇન્સ્ટોલ હશે એ વર્ઝન પ્રમાણે આપણે એ ઓપ્શન સિલેક્ટ કરીશું. અત્યારે આપણા કમ્પ્યુટરની અંદર 2013નું વર્ઝન છે તો હું સિલેક્ટ કરીશ માઇક્રોસોફ્ટ એક્સેલ 2013. આ પહેલી રીત છે. બીજી રીત શું છે? બીજી રીત છે એ છે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે પણ ત્યાંથી રન નામની એક વિન્ડો ખુલશે. તો રન નામની વિન્ડોની અંદર તમારે એક વસ્તુ લખવાની છે, એ છે એક્સેલ, EXCEL આવું લખી એટલે કે ટાઈપ કરવાનું છે. ટાઈપ કરી અને ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે એક્સેલનો પ્રોગ્રામ ચાલુ થઈ જશે. કઈ રીતના? તો કે આવી રીતના જ્યારે તમે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો આવી રીતના એક રન નામની વિન્ડો આપ જોઈ શકો છો. રન નામની વિન્ડો જોવા મળશે. આ રન નામની વિન્ડો કે ડાયલોગ બોક્સ ની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો અહીં એક્સેલ EXCEL એવું લખવાનું છે. લખી અને ઓકે બટન પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક એક્સેલ નો પ્રોગ્રામ ચાલુ થઈ જશે. ત્યારબાદ ત્રીજી રીત જોઈએ તો એ છે ડેસ્કટોપ પર જોવા મળતા માઇક્રોસોફ્ટ એક્સેલ ના આઈકોન પર માઉસ વડે ડબલ ક્લિક કરતા એક્સેલ પ્રોગ્રામ શરૂ થાય છે. કે ડેસ્કટોપ ની અંદર જે પણ જગ્યાએ એક્સેલ નો તમને આઈકોન જોવા મળે છે એ આઈકોન પર ડબલ ક્લિક કરશો
તમારો એક્સેલ નો પ્રોગ્રામ છે એ શરૂ થઈ જશે. તો એક્સેલ પ્રોગ્રામ શરૂ કરવાની મુખ્ય ત્રણ રીત છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ રીતને આપણે પ્રેક્ટિકલ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો પહેલી રીત જે છે એ છે આપણી પાસે મારા કમ્પ્યુટર ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એક સ્ટાર્ટ નું બટન છે, બરોબર. આ સ્ટાર્ટ નું બટન છે એ સ્ટાર્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ જે છે એ ઓપ્શન જોવા મળશે, બરોબર. એ ઓપ્શન જે જોવા મળે છે એ ઓપ્શન માંથી તમારે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, એ છે માઇક્રોસોફ્ટ ઓફિસ. વિદ્યાર્થી મિત્રો મારા કમ્પ્યુટર ની અંદર અત્યારે 2013 નું વર્ઝન ઇન્સ્ટોલ છે એટલે હું સિલેક્ટ કરીશ માઇક્રોસોફ્ટ ઓફિસ 2013. અહીંયા હું ક્લિક કરીશ એટલે એના અલગ અલગ ટૂલ તમે જોઈ શકો છો કે એક્સેલ, પછી તો કે એની અંદર પાવર પોઈન્ટ, ઓન નોટ, વર્ડ બધા ઓપ્શન છે. એમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે એક્સેલ 2013. આટલું સિલેક્ટ કરી અને હું ક્લિક કરીશ એટલે મારા કમ્પ્યુટર ની અંદર માઇક્રોસોફ્ટ એક્સેલ જે છે એ ઓપન થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે માઇક્રોસોફ્ટ એક્સેલ ઓપન થઈ ગયેલું છે. હવે આની અંદર અલગ અલગ ઓપ્શન આવે છે, એમાંથી આપણે બ્લેન્ક વર્કબુક લેવાની છે, મતલબ કે એકદમ કોરી વર્કબુક લેવાની છે. તો આવી રીતના માઇક્રોસોફ્ટ એક્સેલ છે એ સોફ્ટવેર ઓપન થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આ પહેલી રીત હતી કે કેવી રીતના એમએસ એક્સેલ શરૂ કરવું. ચાલો આપણે બીજી રીત તરફ આગળ વધીએ. બીજી રીત જે છે એ હતી કે તમારે અહીંયા રન વિન્ડો ની અંદર ટાઈપ કરવાનું છે. તો જોઈએ કઈ રીતના રન વિન્ડો. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે બાજુમાં સર્ચ નું એક બોક્સ આપેલું છે. હવે અહીંયા હું ટાઈપ કરીશ અને ટાઈપ કરીને એવું લખીશ કે રન RUN અને હું એન્ટર આપી દઈશ. એન્ટર આપીશ એટલે આપ જોઈ શકો છો કે અહીંયા એક બોક્સ જોવા મળે છે રન વિન્ડો નું. આ બોક્સ ની અંદર હું લખીશ EXCEL. આવું લખી અને હું જયારે ઓકે ઉપર ક્લિક કરું છું ત્યારે વિદ્યાર્થી મિત્રો મને માઇક્રોસોફ્ટ એક્સેલ નો પ્રોગ્રામ જે છે એ ઓપન થઈ જશે. તો ઓપન થઈ જશે પછી આપણે એને બ્લેન્ક વર્કબુક ની અંદર ઓપન કરવાનો છે. આ આપણી પાસે બીજી રીત હતી. ત્યારબાદ આપણે ત્રીજી રીત તરફ આગળ વધીએ. તો ત્રીજી રીત આપણી પાસે છે એ છે ત્રીજી રીત જે છે એ આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે મારા ડેસ્કટોપ ની અંદર અલગ અલગ પ્રકારના આઇકોન દેખાય છે. આઇકોનમાં જો કોઈ પણ જગ્યાએ એમએસ એક્સેલ નો સિમ્બોલ હોય તો ત્યાંથી પણ ક્લિક કરીને લઈ શકો છો. અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે મારો આઇકોન ની અંદર એટલે કે ટાસ્ક બાર ની અંદર મારો આઇકોન અહીંયા છે એક્સેલ નો. તો આઇકોન ઉપર હું ક્લિક કરીશ તો પણ મારો એક્સેલ નો પ્રોગ્રામ શરૂ થઈ જશે. અત્યારે હું એક્સેલ નો પ્રોગ્રામ છે એ બંધ કરું છું અને હું ફરીથી એક્સેલ નો પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યો છું. મિત્રો જોઈ શકો છો આ આઇકોન જે છે એ આઇકોન ઉપર હું ખાલી એક ક્લિક કે ડબલ ક્લિક કરીશ તો પણ અહીંથી એક્સેલ નો પ્રોગ્રામ શરૂ થઈ જશે. અને એક્સેલ ની શરૂ થઈ ગયા પછી બ્લેન્ક વર્કબુક ઉપર સિલેક્ટ કરીશ એટલે મારું એક્સેલ જે છે એ ખુલી જશે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને એમએસ એક્સેલ પ્રોગ્રામ શરૂ કરવાની મુખ્ય ત્રણ રીત વિશે પ્રેક્ટિકલ દ્વારા સમજૂતી આપેલી છે કે કઈ રીતના એમએસ એક્સેલ નો પ્રોગ્રામ શરૂ કરી શકાય છે. આગળના ટોપિક તરફ આગળ વધીએ. ચોથો ટોપિક છે કે એમએસ એક્સેલ પ્રોગ્રામ શરૂ તો કરી દીધો, હવે મારે આને એમએસ એક્સેલ પ્રોગ્રામ નો બંધ કરવો છે, ક્લોઝ કરવો છે. તો બંધ કેવી રીતના થાય અને કેટલી રીતના કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ત્રણ રીતના એમએસ એક્સેલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો હતો તો એવી ત્રણ રીતના એમએસ એક્સેલ પ્રોગ્રામ ને બંધ પણ કરી શકો છો. જોઈએ ત્રણ રીત કઈ કઈ છે ત્યારબાદ એનો પ્રેક્ટિકલ તરફ આપણે આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ રીત આપેલી છે. પહેલી રીત તમે જોઈ શકો છો કે એમએસ એક્સેલ નો સોફ્ટવેર ઓપન થઈ છે પછી જમણી સાઈડ ખૂણાની અંદર આવી એક ઓપ્શન આપેલા હોય છે જેને પહેલું ઓપ્શન છે મિનિમાઇઝ, બીજું ઓપ્શન છે મેક્સિમાઇઝ અને ત્રીજું ઓપ્શન આ ચોકડીની નિશાની જોઈ શકો છો એ છે ક્લોઝ. તો આ ત્રણ ઓપ્શન છે એમાંથી આ ચોકડીની નિશાની છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારો પ્રોગ્રામ એમએસ એક્સેલ છે એ બંધ થઈ જશે. આ પહેલી રીત છે. બીજી રીત આપેલી છે કે એમએસ એક્સેલ પ્રોગ્રામ ની અંદર અલગ અલગ મેનુ આપેલા છે, એ મેનુમાંથી તમે ફાઇલ મેનુ પર ક્લિક કરો અને એમાંથી ઓપ્શન આપેલો છે ક્લોઝ અથવા તો એક્ઝિટ, આના પર ક્લિક કરશો તો પણ તમે
એમએસ એક્સેલ પ્રોગ્રામ બંધ થઈ જશે. અને ત્રીજો ઓપ્શન છે એ એક શોર્ટકટ કી છે, એ છે અલ્ટર પ્લસ F4. એટલે કે તમારા કીબોર્ડ માંથી અલ્ટર ની કી અને F4 ફંક્શન કી દબાવશો, બરોબર, આ બંને કી એક સાથે દબાવશો તો પણ તમારો એમએસ એક્સેલ નો પ્રોગ્રામ છે એ બંધ થઈ જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એમએસ એક્સેલ પ્રોગ્રામ બંધ કરવાની આ ત્રણ રીત છે એનું પ્રેક્ટિકલ આપણે વ્યવસ્થિત જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપ જોઈ શકો છો કે મારી સામે એમએસ એક્સેલ નો પ્રોગ્રામ શરૂ છે. એમાંથી પહેલી રીત જોઈએ છે કે એમએસ એક્સેલ પ્રોગ્રામ બંધ કઈ રીતના કરો. વિદ્યાર્થી મિત્રો, આ જે લાઈન તમને દેખાય છે આ ઉપર ખૂણાની અંદર, બરોબર, આ ત્રણ ઓપ્શન છે, આ મિનિમાઇઝ છે, આ રિસ્ટોર એટલે કે મેક્સિમાઇઝ છે, અને આ ક્લોઝ છે. તો આ ત્રીજો ઓપ્શન જે છે ક્લોઝ, એના ઉપર ક્લિક કરશો એટલે તમારું એમએસ એક્સેલ પ્રોગ્રામ છે એ શું થઈ જશે, તો કે બંધ થઈ જશે, બરોબર. ત્યારબાદ આપણી પાસે બીજો ઓપ્શન છે, તો બીજો ઓપ્શન છે એને જોઈએ. અહીં અલગ અલગ પ્રકારના મેનુ આપેલા છે. મેનુમાંથી તમારી પાસે પહેલું જ મેનુ છે એ છે ફાઇલ. ફાઇલ મેનુ પર ક્લિક કરશો એટલે એના અલગ અલગ ઓપ્શન્સ તમને જોવા મળશે. આ જેટલા ઓપ્શન્સ જોવા મળે છે એમાંથી એક ઓપ્શન તમને જોવા મળશે ક્લોઝ, અથવા તો ઘણા ઘણી જગ્યાએ ઓપ્શન નું નામ લખેલું હશે એક્ઝિટ. તો ક્લોઝ અથવા તો એક્ઝિટ નામના મેનુ કે ફંક્શન પર તમે ક્લિક કરશો તો પણ તમારો એમએસ એક્સેલ નો પ્રોગ્રામ છે એ બંધ થઈ જશે. ત્યારબાદ ત્રીજો ઓપ્શન જે છે એ છે કીબોર્ડ માંથી શોર્ટકટ કી છે, એ છે અલ્ટર પ્લસ F4. તો જ્યારે તમે કીબોર્ડ માંથી અલ્ટર ની કી અને ફંક્શન કી હોય છે F4, એ બંને એક સાથે દબાવશો તો પણ તમારો એક્સેલ નો પ્રોગ્રામ છે શું થઈ જશે, તો કે બંધ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આશા રાખું છું કે પ્રેક્ટિકલ સહિત વ્યવસ્થિત સમજાવેલું છે કે એમએસ એક્સેલ પ્રોગ્રામ જે છે એને બંધ કઈ રીતના કરી શકાય છે. જોઈએ આગળ આપણે. ત્યારબાદ આપણે પાંચમા ટોપિક તરફ આગળ વધશું, એ છે એમએસ એક્સેલ ના વિન્ડો ના ભાગોની સમજૂતી. જોઈએ કયા કયા ભાગ આવશે, એક ઇમેજ દ્વારા જોઈએ. મિત્રો, તમે જોઈ શકો છો કે મેં એક ફોટા દ્વારા તમને સમજાવવાની કોશિશ કરેલી છે કે અહીંયા તમને સ્ક્રીન જોવા મળે છે. આ જે સ્ક્રીન છે એ છે એમએસ એક્સેલ શરૂ થઈ ગયા પછીની સ્ક્રીન, જે આપણે હમણાં જ જોયેલી છે. અને એની અંદર જે અલગ અલગ વિભાગ કે જે ભાગ આવેલા છે એને શું નામ આપવામાં આવે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈએ, અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે Book 1 અને પછી લખેલું છે માઇક્રોસોફ્ટ એક્સેલ. તો આ જે આખે આખો ભાગ છે અહીંયાથી શરૂ કરી અને છેલ્લે ક્રોસ ની નિશાની, ચોકડીની નિશાની આવે ત્યાં સુધીના ભાગને એક નામ આપશું આપણે, એ છે ટાઇટલ બાર. ત્યારબાદ તો કે હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલાસ, ડેટા, આવી અલગ અલગ પ્રકારની 9 જે વસ્તુ આપેલી છે એ વસ્તુને નામ આપવામાં આવે છે રિપીન, અથવા તો એને કહેવામાં આવે છે ટેબ. તમે બંને વસ્તુ કહી શકો છો, હોમ ટેબ, ઇન્સર્ટ ટેબ, અથવા તો હોમ નામની રિબીન, ઇન્સર્ટ નામની રિબીન, એવું કહી શકો છો. જ્યારે હોમ નામની ટેબ પર ક્લિક કરો છો ત્યારે એના વધારાના જે ઓપ્શન્સ ખુલે છે એ ઓપ્શન્સને નામ આપવામાં આવે છે ફોર્મેટિંગ ટૂલબાર. આ ઓપ્શનને આપણે કહીશું ફોર્મેટિંગ ટૂલબાર. ત્યારબાદ હોમની બાજુમાં એક બટન આપેલું છે એ છે ફાઇલ, એને કહેશું આપણે ફાઇલ ટેબ. ત્યારબાદ જોઈએ, અહીંયા લાઇનમાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે 1 2 3 4 5 આવી રીતના છેક છેલ્લે સુધી. તો આ જે વસ્તુ છે એ શું છે, તો કે એ છે કોલમ. કોલમ એટલે કે ઊભા સ્તંભ, અને દરેક કોલમનું એડ્રેસ છે. પહેલી કોલમનું એડ્રેસ છે 1, બીજી કોલમનું 2, ત્રીજી કોલમનું 3. તો ઊભા જે સ્તંભ છે એને કહી શકશું આપણે કોલમ, એટલે કે આ કોલમ બાર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો ઉપર A B C D આવી રીતના ઘણા બધા સુધી છે, તો આને કહેવામાં આવશે રો. રો એટલે કે આડી હરોળ. તો દરેક રો જે છે એનું એડ્રેસ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં કહી શકીએ કે પહેલી રો છે એનું એડ્રેસ શું છે, પહેલી કોલમ છે એનું એડ્રેસ છે એ છે A, પછીની તો કે B, પછી C. તો આવી રીતના રો બાર છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આડી હરોળ છે એને રો કહેવામાં આવે છે, જ્યારે ઊભા સ્તંભ છે, ઊભી હરોળ છે, એને કહેવામાં આવે છે કોલમ. તો આ કોલમ બાર છે, જ્યારે આ છે એ રો બાર છે. ત્યારબાદ અહીંયા તમને એક વસ્તુ આપેલું છે કે આ વચ્ચે જે એરિયા તમને દેખાય છે આ ટેબલ ફોર્મેટમાં ચોરસ ખાનાના સ્વરૂપમાં, આ એરિયાને નામ આપવામાં આવે છે શીટ એરિયા. મતલબ કે આ આપણો મેઇન એરિયા છે, અહીંયા આપણે બધું લખાણ કરી શકીએ છીએ. ત્યારબાદ આપેલું છે અહીંયા વ્યૂ બટન્સ આપેલું છે, મતલબ કે કયા અલગ અલગ પ્રકારના વ્યૂ છે, નોર્મલ વ્યૂ છે, પ્રિન્ટ લેઆઉટ છે કે કયું છે. ત્યારબાદ આપેલું છે ઝૂમ કંટ્રોલ્સ, મતલબ કે તમારું એક્સેલની શીટ છે
એને તમારે કેટલી ઝૂમિંગ કરવી છે, વધારે ઝૂમ કરવી છે કે ઓછી ઝૂમ કરવી છે, તો આવી વસ્તુ આપેલી હોય છે. ત્યારબાદ આપેલું છે એ છે સ્ટેટસ બાર. સ્ટેટસ બાર ની અંદર ડાબી બાજુ એક મોડ આપેલો હોય છે, એ મોડ ને કહેવાય છે કે આ મોડ દ્વારા તમે સમજી શકો છો કે અત્યારે ફાઇલ છે એ વાંચવા અને લખવા માટે રેડી છે કે નહીં. એ મોડ આપેલો છે રેડી, મતલબ કે આ ફાઇલ છે એ વાંચવા અને લખવા માટે એકદમ રેડી છે. જ્યારે સ્ટેટસ બાર ની જમણી બાજુ તો કે ઝૂમિંગ કંટ્રોલ્સ આપેલા છે કે અત્યારે તમારી ફાઇલ કેટલા ટકા ઝૂમ છે, અને વધારી પણ ઘટાડી શકો છો અને ઘટાડી પણ શકો છો. તો એક ઇમેજ દ્વારા, એક ફોટા દ્વારા મેં તમને સમજાવવાની ટ્રાય કરેલી છે કે એમએસ એક્સેલ ની વિન્ડો છે એના કેટલા મૂળ ભાગ હોય છે અને કયા ભાગને શું નામ આપવામાં આવે છે. તો આગળ જોઈએ આ દરેક ભાગ વિશે આપણે ઊંડાણપૂર્વક સમજૂતી કરીએ. પહેલો ભાગ આપણે જોઈ શકો છો મિત્રો, એ છે ટાઇટલ બાર. ટાઇટલ બાર જે છે એની અંદર શું હોય છે તો જોઈએ. કોઈ પણ પ્રોગ્રામ ઓપન કરતા સ્ક્રીનની સૌથી ઉપરના ભાગમાં એક હોરિઝોન્ટલ બાર એટલે કે આડી હરોળ જોવા મળે છે, જે ટાઇટલ બાર તરીકે ઓળખાય છે. પણ ટાઇટલ બાર નું કામ શું છે મૂળ? તો કે તે ફાઇલ તથા પ્રોગ્રામનું નામ દર્શાવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર ફાઇલનું નામ નથી દર્શાવતું ટાઇટલ બાર, ફાઇલનું નામ અને એ ફાઇલ કયા સોફ્ટવેર કે પ્રોગ્રામની છે એ બંને વસ્તુ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ટાઇટલ બાર કઈ રીતના હોય છે અને અહીંયા નામ કઈ રીતના હોય છે. પ્રેક્ટિકલ દ્વારા જોઈએ, અહીંયા તમને એક્સેલ ની સ્ક્રીન જોવા મળે છે. આ એક્સેલ ની સ્ક્રીન ની અંદર અહીંયા ઉપર જોઈ શકો છો કે આ પહેલી જે લાઇન છે ઉપર એ શું છે, તો કે એ ટાઇટલ બાર છે. હવે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ટાઇટલ બાર ની અંદર અહીંયા તમને જે આપેલું છે બુક વન અને એક્સેલ, તો બુક વન શું છે એ ફાઇલ નું નામ છે અને એક્સેલ શું છે પ્રોગ્રામ છે. મેં તમને સમજાવેલું છે જ્યાં સુધી ફાઇલને તમે સેવ નથી કરતા ત્યાં સુધી ફાઇલનું ડિફોલ્ટ નામ છે બુક વન હશે. તો ટાઇટલ બાર જે છે એ ફાઇલનું નામ તથા પ્રોગ્રામ બંને વસ્તુ દર્શાવશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીજો જે ભાગ જેની સમજૂતી મેળવીએ એ છે રિબિન, બરોબર, અથવા તો એને તમે કહી શકો છો ટેબ. તો ટાઇટલ બાર ની નીચે રિબિન જોવા મળે છે, તેમાં અલગ અલગ ટેબ્સ એટલે કે હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ વગેરેનો સમાવેશ થાય છે. આ દરેક ટેબમાં જુદા જુદા કમાન્ડ દર્શાવવામાં આવે છે અને આ કમાન્ડને હમણે જ મેં કીધું, શું કહી શકો છો, તો કે ફોર્મેટિંગ ટૂલ બાર તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ કઈ રીતના હોય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્ક્રીન છે એની અંદર રિબિન અથવા તો ટેબ શું છે, તો કે હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલાઝ, ડેટા, રિવ્યુ અને વ્યૂ, આ દરેક વસ્તુ છે એને રિબિન તરીકે ઓળખાય છે અથવા તો આને તમે ટેબ તરીકે ઓળખી શકો છો, બરોબર. અત્યારે હોમ ટેબ ક્લિક કરેલી છે, મતલબ કે મને જે ઓપ્શન જોવા મળશે ફોર્મેટિંગ ટૂલ બાર હોમ ટેબ ને લગતા હશે. હું જયારે ઇન્સર્ટ પર ક્લિક કરીશ ત્યારે મને જે અલગ અલગ કમાન્ડ જોવા મળે છે ઇન્સર્ટ ટેબ ના હશે. હું પેજ લેઆઉટ પર ક્લિક કરીશ ત્યારે મને જે કમાન્ડ જોવા મળશે એ પેજ લેઆઉટ ટેબ કે રિબિન ના હશે. તો રિબિન એટલે શું એ મેં તમને પ્રેક્ટિકલ દ્વારા સમજાવેલું છે. જોઈએ આપણે આગળ. ત્યારબાદ ત્રીજો ભાગ થઈ છે કોલમ. કોલમ ને આલ્ફાબેટ, હમણે જ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે કોલમ નું નામ જે છે એ હંમેશા આલ્ફાબેટમાં હોય છે, એટલે કે પહેલી કોલમ છે એનું નામ એ હોય છે, બીજી કોલમ છે એનું નામ બી હોય છે, આવી રીતના અનંત સુધી હોય છે. એટલે કે કોલમ ને આલ્ફાબેટ એ બી સી ડી ના નામથી આડી હરોળમાં દર્શાવવામાં આવે છે. એક્સેલમાં કુલ 16384 કોલમ આવેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આંકડો કે એક્સેલ ની અંદર કુલ 16384 કોલમ આવેલી હોય છે. તો એવી રીતના પહેલી કોલમ હોય છે એનું નામ શું હોય છે, તો કે પહેલી કોલમ નું નામ એ હોય છે, અને એવી જ રીતના 16384 એટલે કે છેલ્લી કોલમ હોય છે એનું નામ શું હોય છે, તો કે એનું નામ હોય છે એક્સ એફ ડી હોય છે, બરોબર. કોલમ જોઈએ કે કોલમ કઈ રીતના હોય છે. આપ જોઈ શકો છો કે એ બી સી ડી ઈ, બરોબર, આ બધી વસ્તુ શું છે, તો કે આ બધી વસ્તુ કોલમ છે, બરોબર. આપ જોઈ શકો છો એ બી સી ડી આ બધી વસ્તુ કોલમ છે અને આ કોલમના નામ હોય છે. આ પહેલી કોલમનું નામ છે એ છે એ છે. આવી રીતના છેલ્લી કોલમનું નામ જોવું હોય વિદ્યાર્થી મિત્રો તો છેલ્લી કોલમનું નામ જોઈ શકો છો કે છેલ્લી કોલમ જે છે એનું નામ શું છે, તો કે એક્સ એફ ડી. પહેલી કોલમનું નામ એ અને છેલ્લી કોલમનું નામ શું છે, તો કે એક્સ એફ ડી હોય છે. ત્યારબાદ આગળ વધીએ આપણે. ચોથો ભાગ આપણે શીખવાનો છે એ છે રો. રો ને નંબર
એટલે કે એક બે ત્રણ ચાર, પહેલી રો હોય તો પહેલી રો નો નંબર એક હોય, બીજી રો હોય તો બે, આવી રીતના અનંત સુધી. તો રો ને નંબર ના નામથી ઊભી હરોળમાં દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે કોલમ જે છે એ આડી હરોળમાં હોય છે અને રો છે એ ઊભી હરોળમાં હોય છે. એક્સેલમાં કુલ 10,48,576 રો આવેલી હોય છે. પહેલી રો નો ક્રમ એક અને છેલ્લી રો નો ક્રમ 10,48,576 હોય છે. કઈ રીતના હોય છે આપણે પ્રેક્ટિકલ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા તમને આપેલું છે કે એક બે ત્રણ ચાર પાંચ આ બધી વસ્તુ શું છે, તો કે રો જે છે રો નો ક્રમ છે. અને અહીંયા પહેલી જે રો છે પહેલી રો નું નામ છે, ક્રમ છે એક. પણ આવી જ રીતના છેલ્લી રો છે એને જોવી હોય તો કે છેલ્લી રો છે એનો ક્રમ જે છે એ આપ જોઈ શકો છો કે છેલ્લી રો જે છે એનો ક્રમ 10,48,576 હશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. છઠ્ઠો ભાગ જોઈએ, ઈ છે સેલ. સેલ કોને કહીશું? તો કે રો અને કોલમ વિશે આપણે વ્યવસ્થિત અભ્યાસ કરેલો છે. હવે સેલ એટલે શું? તો કે રો અને કોલમ જ્યાં ભેગા થાય ત્યાં એક લંબચોરસ બોક્સ બને છે, ચોરસ જેવું બોક્સ બને છે, એને શું કહેવાય? તો કે સેલ કહેવાય. ખાસ યાદ રાખજો, રો અને કોલમ ભેગા થાય તો જ એક સેલ બનશે. બીજું, તો કે દરેક સેલ નું એક ચોક્કસ એડ્રેસ હોય છે. દાખલા તરીકે પ્રથમ સેલ હોય છે એનું એડ્રેસ શું હોય? તો કે A1. બરોબર, તો જોઈએ કે સેલ એટલે શું. વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે આ એક અલગ અલગ બોક્સ જોવા મળે છે. આ બોક્સ જે છે એ બોક્સ ક્યારે બન્યું? તો કે એ નામની કોલમ અને વન છે એ ક્રમની રો જ્યારે ભેગી થશે ત્યારે એ વન નામનું એક બોક્સ બને છે જેને સેલ કહેવાય. હું જેમ અહીંયા લઈ જઈશ તો આ એ ટુ છે, અહીંયા જોઈ શકો છો મિત્રો કે અહીંયા એડ્રેસ આપેલું છે એ ટુ. તો દરેક બોક્સ જે છે એ એક સેલ છે અને દરેક સેલ ને એનું પોતાનું એક ચોક્કસ એડ્રેસ હોય છે. માનો કે પેલો સેલ છે તો એનું એડ્રેસ એ વન છે. આ હું આગળ લઈ જઈશ તો આ સેલ નું એડ્રેસ શું છે? તો કે એ ટુ છે. બરોબર મિત્રો, આગળ જોઈએ. છઠ્ઠો ભાગ છે એ છે સ્ટેટસ બાર. એક્સેલ ની સ્ક્રીન માં સૌથી છેલ્લી લાઈન જે છે એને સ્ટેટસ બાર કહેવાય. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એક્સેલ ની સ્ક્રીન માં સૌથી ઉપરની લાઈન હોય છે એને ટાઇટલ બાર કહેવાય. તો સૌથી છેલ્લી લાઈન છે એને સ્ટેટસ બાર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ડાબી બાજુએ શું હોય છે? તો કે સ્ટેટસ મેસેજ હોય છે. હમણાં જ મેં તમને કીધેલું છે કે એક્ઝામ્પલ તરીકે રેડી, મતલબ કે તમારું ડોક્યુમેન્ટ છે એક્સેલ ની ફાઇલ છે એ લખવા અને વાંચવા બંને માટે શું છે? તો કે રેડી છે. અને જમણી બાજુએ શું હોય છે? તો કે ઝૂમ નો વિકલ્પ આપેલો હોય છે. તો એ વિદ્યાર્થી મિત્રો કઈ રીતના હોય છે? આ એક્સેલ ની શીટ તમને જોવા મળે છે. એક્સેલ ની શીટ ની અંદર આપ જોઈ શકો છો કે આ છેલ્લી જે લાઈન દેખાય છે તમને, આ છેલ્લી લાઈન છે એ શું છે? તો કે સ્ટેટસ બાર છે. સ્ટેટસ બારમાં ડાબી બાજુ શું છે? તો કે સ્ટેટસ મેસેજ છે. અત્યારે મેસેજ છે રેડી, મતલબ કે આ ફાઇલ છે એ લખવા અને વાંચવા બંને માટે રેડી છે. જ્યારે જમણી બાજુએ શું હોય છે? તો કે જમણી બાજુએ અલગ અલગ પ્રકારનું ઝૂમિંગના ઓપ્શન હોય છે. અત્યારે જોઈ શકો છો કે 124% ઝૂમ છે, તો એને ઘટાડી પણ શકો છો અને વધારી પણ શકો છો. તો આ છે એ છે સ્ટેટસ બાર છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સાતમો ભાગ છે એ છે ફોર્મ્યુલા બાર. ફોર્મ્યુલા બાર એટલે શું? જોઈએ. ફોર્મેટિંગ ટૂલ બાર ની નીચે જોવા મળતા બારને ફોર્મ્યુલા બાર કહેવામાં આવે છે, જેને બે ભાગમાં વહેંચવામાં આવે છે. ફોર્મેટિંગ ટૂલ બાર એટલે શું? એ મેં કીધેલું છે કે હોમ છે, ઇન્સર્ટ છે, એવી રિબિન કે ટેબમાં ક્લિક કરશો એટલે એની નીચે એના પોતાના અલગ અલગ કમાન્ડ જોવા મળે છે જે ફોર્મેટિંગ. એ દરેક ફોર્મેટિંગ ટૂલ બાર જે છે એની નીચે જે ભાગ જોવા મળે છે એને કહેવામાં આવે છે ફોર્મ્યુલા બાર. હવે આખી ફોર્મ્યુલા બાર છે એ એક તો બે ભાગમાં વહેંચાયેલી છે. કઈ બે ભાગ? તો કે ડાબી બાજુનો ભાગ છે એને કહેવાય છે રેફરન્સ એરિયા, જેની અંદર શું હોય છે? તો કે એક્ટિવ સેલ નું એડ્રેસ દર્શાવે છે, મતલબ કે અત્યારે તમારું કર્સર કયા સેલમાં છે એ સેલ નું શું બતાવવામાં આવે છે? એડ્રેસ. જ્યારે બીજા ભાગને શું કહેવાય? તો કે એડિટ એરિયા કહેવાય છે, કે જેને એક્ટિવ સેલમાં રહેલી માહિતી દર્શાવે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કઈ રીતના હોય છે. એક્સેલ ની સ્ક્રીન છે એની અંદર આ જે વસ્તુ દેખાય છે તમને આખે આખી અહીંથી લઈ અને આ સુધીની વસ્તુ, બરોબર, આ જે ભાગ છે એ શું છે? તો કે એ ફોર્મ્યુલા બાર છે. આપ જોઈ શકો છો લખેલું આવે છે ફોર્મ્યુલા બાર, પણ આખું ફોર્મ્યુલા બાર છે એને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ ડાબી બાજુનો ભાગ જ્યાં દેખાય છે એ વન લખેલું છે, એ નેમ બોક્સ મતલબ કે રેફરન્સ એરિયા છે. એ શું બતાવે છે? તો કે અત્યારે તમારું કર્સર
જે સેલમાં હશે એ સેલનું એડ્રેસ બતાવેલ, અત્યારે મારું કર્સર છે એ A1 સેલમાં છે. હવે A1 સેલ ની અંદર કોઈ માહિતી લખેલી હશે તો એ માહિતી તમને ક્યાં બતાવશે? તો કે અહીંયા રેફરન્સ એરિયા છે ત્યાં બતાવશે. અત્યારે A1 સેલમાં કોઈ માહિતી લખેલી નથી એટલે અહીંયા કોઈ માહિતી આવતી નથી. પણ હું A1 સેલમાં કોઈ માહિતી લખું, ઉદાહરણ તરીકે હું એવું લખું કે અલ્ટ્રા, તો આપ જોઈ શકો છો કે આ જે રેફરન્સ એરિયા મતલબ કે આ જે વસ્તુ છે બોક્સ જમણી બાજુનું, એની અંદર A1 સેલમાં લખેલી માહિતી અહીંયા આવશે. બરોબર, તો આ જે હતું એ શું છે? તો કે એ છે ફોર્મ્યુલા બાર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છઠ્ઠા ટોપિક ઉપર આગળ વધીએ. એ છે એમએસ એક્સેલ ના અગત્યના શબ્દો વિશે સમજૂતી. પહેલો શબ્દ તમને આપેલો છે એ છે વર્કશીટ અથવા તો શીટ અથવા તો સ્પ્રેડશીટ. જોઈએ, એક્સેલમાં જોવા મળતા તૈયાર ટેબલને શીટ, વર્કશીટ અથવા તો સ્પ્રેડશીટ કહેવામાં આવે છે. આ પોઈન્ટ મેં છે એ તમારે લેક્ચરની અંદર શરૂઆતમાં જ મેં તમારી સાથે ડિસ્કસ કરેલો છે. બીજી વસ્તુ છે એ છે બુક. બરોબર, બુક કોને કહીશું? તો કે વર્ડની ફાઇલને ડોક્યુમેન્ટ કહેવાય, તો એક્સેલની ફાઇલને શું કહેવાય? બુક. આવી રીતના પાવર પોઈન્ટની ફાઇલ હોય તો એને પ્રેઝન્ટેશન કહીશું. એક્સેલની બુકમાં કુલ 3 શીટ હોય છે, જેમાં પૂર્વ નિર્ધારિત એટલે કે ડિફોલ્ટ શું હોય છે? શીટ 1 હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જરૂરી નથી કે દરેક વર્ઝનમાં એક્સેલની શીટની અંદર 3 શીટ હોય. બરોબર, જૂના વર્ઝનની અંદર 3 શીટ આવતી હતી, પણ અત્યારે નવા વર્ઝનની અંદર ડિફોલ્ટ 1 જ શીટ હોય છે. એ શીટમાં તમે વધારો ઘટાડો કરી શકો છો. જોઈએ કઈ રીતના હોય છે. એક્સેલની સ્ક્રીન છે, એક્સેલની સ્ક્રીનની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે મારી પાસે 2013 નું વર્ઝન છે એટલે એની અંદર ડિફોલ્ટ 1 જ શીટ જોવા મળે છે. જૂના વર્ઝનની અંદર 3 શીટ આવતી હતી, પણ આ જે 1 શીટ છે એ ડિફોલ્ટ, એનું નામ શું હોય છે? શીટ 1. ત્યારબાદ આ બાજુમાં જે પ્લસની સાઇન છે ત્યાંથી તમે નવી શીટ ઉમેરી શકો છો. ઉદાહરણ તરીકે હું એક નવી શીટ લઉં છું તો એ પ્લસની સાઇન પર ક્લિક કરીશ એટલે મારી પાસે એક બીજી શીટ આવશે જેનું નામ છે શીટ 2. તો આ શીટ 1 છે, ના શું છે? શીટ 2. પણ આવી અલગ અલગ શીટ હોય તો એમાંથી ડિફોલ્ટ કઈ શીટમાં કામ કરતા હોઈએ છીએ આપણે? તો કે ડિફોલ્ટ જે છે એ શીટ 1 ની અંદર આપણે કામ કરતા હોઈએ છીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળના ટોપિક વિશે. ત્યારબાદ ત્રીજો શબ્દ છે એ છે સેલ. હમણાં જ મેં તમને સમજાવેલું છે કે સેલ એટલે શું? તો કે એક્સેલમાં રો એટલે કે હાર અને કોલમ એટલે કે સ્તંભના પ્રતિછેદન એટલે કે જ્યાં ઇન્ટરસેક્શન કરે છે, છેદે છે. રો અને કોલમ બંને એકબીજાને છેદે ત્યાં બધું નાનકડું લંબચોરસ ખાનું જે છે એને શું કહેવાય? સેલ. દરેક સેલને એક ચોક્કસ શું હોય છે? એડ્રેસ. આપણે હમણાં જોયું હતું કે પહેલું સેલ છે એનું એડ્રેસ શું છે? તો કે A1. પણ ખાસ યાદ રાખજો, સેલના એડ્રેસની એક ખાસિયત છે, સેલ એડ્રેસમાં પ્રથમ કોલમ અને પછી રો ને ધ્યાનમાં લેવાય છે. દાખલા તરીકે પહેલા સેલનું એડ્રેસ A1 છે, તો અહીં A જે છે એ શું છે? કોલમ. અને એક શું છે? તો કે એ રો છે. તો ખાસ આપણે ધ્યાન રાખશું કે સેલનું એડ્રેસ હોય છે એ કેવી રીતના લખવામાં આવે છે? તો કે સેલના એડ્રેસમાં પહેલા કોલમનું નામ લખવામાં આવે છે અને ત્યારબાદ રો નું નામ લખવામાં આવે છે. બરોબર, આગળના શબ્દ તરફ જઈએ. ચોથો શબ્દ છે એ છે રો એટલે કે હાર. બરોબર, હવે એક્સેલની શીટમાં જોવા મળતી આટી હરોળને શું કહેવામાં આવે છે? રો તરીકે ઓળખવામાં આવે છે, જે અનુક્રમે 1, 2, 3, 4 થી લઈ અને છેલ્લું ક્યાં સુધી હોય છે? તો કે 10,48,576 સુધી હોય છે. આના ઉપરથી આપણને એટલી ખબર પડે છે કે રો જે છે પહેલી રો છે એનો ક્રમ છે 1 અને એવી રીતના છેલ્લી રો છે એનો ક્રમ છે 10,48,576. ત્યારબાદ જોઈએ આગળ, તો કે દરેક રો ની ડિફોલ્ટ હાઈટ જેટલી રો છે એની દરેક રો ની ડિફોલ્ટ ઊંચાઈ એટલે કે હાઈટ છે એ 15 હોય છે, જેમાં જરૂરિયાત મુજબ શું કરી શકાય છે? ફેરફાર કરી શકાય છે. ત્યારબાદ તો એ છે કોલમ એટલે કે સ્તંભ. એક્સેલની શીટમાં જોવા મળતી ઊભી હરોળને કોલમ તરીકે ઓળખવામાં આવે છે, જે અનુક્રમે આલ્ફાબેટમાં નંબર હોય છે એટલે કે ABCD થી લઈ અને છેલ્લી કોલમ હોય છે એનું નામ હોય છે XFD. તો પહેલી કોલમનું નામ A હોય છે અને છેલ્લી કોલમનું નામ XFD હોય છે. દરેક કોલમની ડિફોલ્ટ વિથ, ખાસ યાદ રાખજો મિત્રો કે રો જે છે એની હાઈટ હોય છે, જ્યારે કોલમ હોય છે એની વિથ એટલે કે પહોળાઈ હોય છે. ડિફોલ્ટ વિથ કેટલી હોય છે? તો કે 8.43 હોય છે, જેમાં આપણે જેમ જરૂરિયાત હશે એવી રીતના ફેરફાર કરી શકો છો. આગળ વધીએ, સાતમો ટોપિક ઉપર આગળ વધીએ. તો સાતમો ટોપિક છે તે છે એમએસ એક્સેલમાં વિવિધ એરો કી ના ઉપયોગ છે. બરોબર, તો એમએસ એક્સેલમાં વિવિધ એરો કી જે છે એનો ઉપયોગ શું છે?
તો મેં તમને એક માહિતી આપેલી છે અને માહિતીની બાજુમાં આ તમને એક મેં કમ્પ્યુટરની અંદર જે એરો કીના બટન હોય છે કીબોર્ડમાં એ તમને દર્શાવેલા છે. અહીં જોઈ શકો છો કે આ ઉપર જે છે એ ઉપરની એરો કી છે, આ નીચેની એટલે કે બોટમ એરો કી છે, આ લેફ્ટ એરો કી છે અને આ શું છે રાઇટ એરો કી. આ ટોપ એરો કી, આ બોટમ, આ લેફ્ટ અને આ રાઇટ એરો કી છે, એટલે કે ઉપર નીચે ડાબી બાજુ અને જમણી બાજુ જવા માટેની એરો કી. કમ્પ્યુટરની અંદર જે કીબોર્ડ હોય છે એ કીબોર્ડમાં આપેલી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈએ તો પહેલા માહિતી જોઈ લઈએ કે આવી રીતના જે એરો કી છે જમણી સાઈડ જતી એરો કી છે એ શું છે, તો કે જમણી બાજુના કોલમ પર જવા માટે છે. પછી આ લેફ્ટ સાઈડ ડાબી બાજુ છે એ, તો કે ડાબી બાજુના કોલમ પર જવા માટે. પછી ઉપરની સાઈડ છે એ, તો ઉપરની રો પર જવા માટે. નીચે છે તો નીચેની રો પર, નીચેની બાજુની રો ઉપર જવા માટે છે. તો પેલા આપણે ખાસ આ ચાર એરો કી છે એને વ્યવસ્થિત આપણે સમજીએ, પ્રેક્ટિકલ દ્વારા જોઈએ. માનો કે તમારી પાસે કોઈ એક ડેટા લખેલો છે, અહીંયા આપણે ડેટા લખશું, કોઈ પણ હું એ ડેટા લખું છું. તો ડેટા હું એવું લખું છું કે ધ અલ્ટ્રા માય સ્કૂલ, બાજુમાં હું એવું લખું છું વેલકમ ટુ અલ્ટ્રા સ્કૂલ. હવે આની અંદર અત્યારે મારું કર્સર જે છે એ આ સેલ પર છે એવું સમજી લઈએ. એમાં પહેલી જે એરો કી હતી એ હતી જમણી બાજુની એરો કી, મતલબ કે રાઇટ સાઈડ. તો જમણી બાજુની એરો કી તમે કીબોર્ડ માંથી દબાવશો એટલે શું થશે, તો કે સેલ જે છે એ શું થશે, તો કે બાજુની કોલમ, અત્યારે એ કોલમ છે એની જગ્યાએ હવે જમણી બાજુની કી દબાવીશ એટલે શું થશે, બી કોલમ એટલે કે બાજુની કોલમમાં આવી જશે. પછી ડાબી બાજુની કોલમ દબાવીશ પાછી હું લેફ્ટ એરો કી, એટલે જે કોલમમાં તમે છો એનાથી એક સાઈડ પાછળ એટલે કે ડાબી બાજુ આવી જશે. તો આપ જોશો હું ડાબી બાજુની એરો કી દબાવીશ એટલે બી છે એની લેફ્ટ એટલે કે એ છે એમાં આવી જશે. ત્યારબાદ તો કે ઉપરની એરો કી છે, મતલબ કે ટોપ સાઈડની એરો કી, બોટમની એરો કી જોઈએ પેલા. તો જે સેલમાં તમે છો એનાથી એક સેલ નીચે આવશો, તો હું બોટમની એરો કી દબાવીશ તો શું થશે, એ વન છે એમાંથી એ ટુ માં એટલે કે નીચે આવીશ. પછી ટોપની એરો કી એટલે જે સેલ છે એનાથી એક સેલ ઉપર, અત્યારે હું એ ટુ માં છું તો ઉપરની એરો કી દબાવીશ એટલે એ વન માં જઈશ. બરોબર, તો અમે ચાર એરો કી તમને વ્યવસ્થિત સમજાવેલી છે. આગળ જોઈએ કે બાકીની કી વિશે શું માહિતી છે. ત્યારબાદની કી છે કંટ્રોલ. જે એરો કી આપેલી છે એ જ એરો કી છે, પણ હવે એ એરો કીને કંટ્રોલના બટન સાથે આપણે પ્રેસ કરવાની છે. તો કંટ્રોલ અને ઉપરની એરો કી દબાવશો ટોપ તો શું થશે, તો કે પ્રથમ રો પર જવા માટે. પછી કંટ્રોલ અને નીચેની એરો કી દબાવશો તો છેલ્લી રો એટલે કે 10 48 576. કંટ્રોલ અને લેફ્ટ સાઈડની હશે તો કે પ્રથમ કોલમ, અને કંટ્રોલ અને રાઈટ સાઈડની હશે તો છેલ્લી કોલમ પર જવા માટે હશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રેક્ટિકલ દ્વારા શીખીએ. અહીંયા પહેલી જે સેલ છે એમાં આપણે અત્યારે છીએ, બરોબર. તો પહેલું સેલ છે એનું એડ્રેસ છે A1. હવે કંટ્રોલ સાથે તમે જ્યારે લેફ્ટ સાઈડની ક્લિક દબાવો છો, કંટ્રોલ અને રાઈટ સાઈડની ક્લિક દબાવો છો તો શું થશે, તો કે કંટ્રોલ અને રાઈટ સાઈડ નું બટન દબાવશો એટલે તમે એ રો જે છે એની છેલ્લી રો માં આવી જશો. બરોબર, આપ જોઈ શકો છો કે છેલ્લી કોલમ જે છે એ છે XFD. પાછું પહેલી જ કોલમમાં આવવું હોય તો કંટ્રોલની સાથે લેફ્ટ કી દબાવશો એટલે તમે વિદ્યાર્થી મિત્રો જ્યાં હતા ત્યાં એટલે કે પહેલી કોલમમાં પાછા આવી ગયા. બરોબર, આવી જ રીતના કંટ્રોલ સાથે બોટમ એરો કી અને કંટ્રોલ સાથે ટોપ એરો કી ઉપર વાપરશો એટલે છેલ્લી રોમાં અને પહેલી રોમાં તમે ઇઝીલી ટ્રાન્સફર થઈ શકો છો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કંટ્રોલ પ્લસ હોમ. આનો ઉપયોગ શું છે, તો કે કંટ્રોલ પ્લસ હોમ છે એનો ઉપયોગ ચાલુ રો ના પ્રથમ સેલ પર જવા માટે છે. ચાલુ જે રો છે એનું પ્રથમ સેલ પર જવા માટે છે. તો કઈ રીતના એ જોઈએ, તો માનો કે આપણે પ્રેક્ટિકલ દ્વારા સમજીએ કે અત્યારે કોઈ રો ની અંદર હું છું. બરોબર, કંટ્રોલ પ્લસ હોમ, અત્યારે માનો કે મારું કર્સર અહીંયા છે. હવે ત્યાં કર્સર હોય એનો કંટ્રોલ ની સાથે હોમ ની કી દબાવીશ એટલે શું થશે, કંટ્રોલ હોમ દબાવીશ એટલે એ જે રો હતી એ રો ના પ્રથમ સ્થાનમાં હું જાઉં છું. બરોબર, હું અહીંયા હતો અને હું કંટ્રોલ પ્લસ હોમ દબાવીશ એટલે એ જે રો છે એને પ્રથમ સ્થાનમાં હું જતો રહીશ. બરોબર, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એન્ટર. એન્ટર એટલે શું થશે, તો કે જે સેલમાં તમે છો એનાથી એક
રો નીચે આવી જશે. શિફ્ટ એન્ટર એટલે તો કે જે સેલ છો એનાથી એક રો તમે ઉપર જાઓ છો, અને ટેબ એટલે જે સેલમાં તમે છો એની બાજુની કોલમમાં જઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાતમો ટોપિક હતો કે વિવિધ એરો કીના ઉપયોગ, જે મેં તમને પ્રેક્ટિકલ સહિત વ્યવસ્થિત સમજાવેલું છે. ત્યારબાદના ટોપિક ઉપર આગળ વધીએ. એ ટોપિક છે આપણી પાસે આઠમો ટોપિક, અને આઠમો ટોપિક છે એ છે એમએસ એક્સેલમાં માર્કશીટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને એક માર્કશીટનું એક ફોર્મેટ તૈયાર આપેલું છે અને નીચે સૂચના આપેલી છે, ખાસ વાંચીએ. ફોર્મેટ એવું કહેવા માંગે છે કે મારી પાસે અલગ એક નામ નામની કોલમ છે, એક ગુજરાતી વિષયના માર્ક્સની કોલમ છે, એક ઇંગ્લિશ વિષયના માર્ક્સની કોલમ છે, પછી એનો ટોટલ શોધવાની કોલમ છે, એનું એવરેજ એટલે કે ટકાવારી શોધવાની કોલમ છે, અને રિઝલ્ટ શોધવાની કોલમ છે. બરોબર. હવે નામ તમને આપેલા છે, કોઈ પણ પાંચ નામ આપેલા છે, અહીં જોઈ શકો છો, જય, હર્ષ, સોનુ, ભૂમિલ અને રવિ. ત્યારબાદ દરેક વિદ્યાર્થીના ગુજરાતીના માર્ક્સ આપેલા છે અને દરેક વિદ્યાર્થીના ઇંગ્લિશ વિષયના માર્ક્સ આપેલા છે. ત્યારબાદ જે ખાના આપેલા છે એ ખાના ખાલી છે અને દરેક ખાનામાં એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. મતલબ શું છે કે તમને આટલી માહિતી આપેલી છે, એ માહિતીના આધારે બાકીની માહિતી તમારે જાતે શોધવાની છે. શું શોધવાનું છે એ નીચે સૂચના આપેલી છે, સૂચના વાંચી લઈએ. સૂચના આપેલી છે કે દરેક વિદ્યાર્થીના માર્ક્સ નો ટોટલ એવરેજ અને રિઝલ્ટ શોધો. દરેક વિદ્યાર્થીના માર્ક્સ જે છે એનો ટોટલ એવરેજ અને રિઝલ્ટ તમારે શોધવાનું છે. પણ રિઝલ્ટ માટે એક સૂચના આપી છે કે રિઝલ્ટમાં વિદ્યાર્થી પાસ કે ફેલ છે તે 35% ગણતરીએ લખવાનું છે. મતલબ કે જો એવરેજ જે છે એ 35 કે 35 થી વધારે હોય તો એ પાસ છે, નહીતર એ વ્યક્તિ શું છે, ફેલ છે. આના આધારે તમારે એનું રિઝલ્ટ ની અંદર પાસ છે કે ફેલ તે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પ્રેક્ટિકલના માધ્યમથી કે આ કઈ રીતના શક્ય બને છે. હવે અહીંયા મારી પાસે જે કઈ માહિતી છે એ માહિતીને હું અત્યારે ડિલીટ કરું છું. ત્યારબાદ એની અંદર જે કઈ કોલમ હતી એ કોલમ પ્રમાણે આપણે માહિતી લખીએ. તો પહેલી કોલમ જે હતી એ હતી નેમ, બીજી કોલમ હતી એ છે ગુજરાતી, ત્રીજી કોલમ હતી એ છે ઇંગ્લિશ, ત્યારબાદની કોલમ હતી એ છે ટોટલ, ત્યારબાદની કોલમ હતી એ છે એવરેજ, અને ત્યારબાદની કોલમ હતી એ છે રિઝલ્ટ. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે એની અંદર જે કઈ નામ હતા એ નામ આપણે લખીએ છીએ. પહેલું નામ હતું જય. વિદ્યાર્થી મિત્રો, આ જ નામ લખવા એ જરૂરી નથી, તમે કોઈ પણ નામ લખી શકો છો. બીજું નામ છે એ છે હર્ષ, ત્રીજું નામ છે સોનુ, ચોથું નામ છે ભૂમિલ, પાંચમું નામ છે રવિ. બરોબર, આટલા નામ લખેલા છે. દરેક વ્યક્તિના ગુજરાતીના માર્ક્સ જોઈએ તો પહેલી વ્યક્તિના ગુજરાતી માર્ક્સ છે 80, બીજી વ્યક્તિ છે એના છે 65, પછી છે 83, પછી છે 49, ત્યારબાદ છે 90 એટલે કે 90. હવે ઇંગ્લિશના માર્ક્સ જોઈએ તો ઇંગ્લિશના માર્ક્સ આપેલા છે તમને 70, 79, 69, 58 અને 84. બરોબર. હવે આટલું તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, અને બાકીની વસ્તુ એટલે કે ટોટલ એવરેજ અને રિઝલ્ટ તમારે જાતે શોધવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આવી માહિતી આપેલી હોય તો એક્સેલની અંદર સરવાળો મતલબ કે ટોટલ એવરેજ અને રિઝલ્ટ કઈ રીતના શોધવાની હોય છે. તો ખાસ યાદ રાખજો કે એક્સેલની અંદર ટોટલ એટલે કે સરવાળો કરવા માટે, સમ કરવા માટે એક ફંક્શન છે, એ ફંક્શનનું નામ છે સમ. પણ એ ફંક્શન કેવી રીતના લખવાનું છે એ જોઈએ. તમારે સૌ પ્રથમ શું કરવાનું છે તો કે અહીંયા બરાબરની નિશાની કરવાની છે. બરોબર. આ શું કામ, તો કે આ બરાબરની નિશાની છે એ સામાન્ય ટેક્સ્ટ લખાણ અને ફંક્શન એ બેને અલગ કરે છે. બરાબરની નિશાની કરશો એટલે એક્સેલ એવું સમજશે કે આ એક સામાન્ય લખાણ નથી પરંતુ આ એક ફંક્શન છે. બરોબર. પછી એક ફંક્શન આપેલું છે એ છે સમ. વિદ્યાર્થી મિત્રો, આ મેનુ તમને જોવા મળે છે, મેનુ જે છે અલગ અલગ ફંક્શન છે, એમાંથી આપણે સરવાળો કરવા માટે સમ નામનું ફંક્શન લેવાનું છે. બરોબર. પછી કાઉન્ટ શરૂ કરવાનું છે. કાઉન્ટ શરૂ કરીને જેટલા નંબરનો સરવાળો કરવો છે નંબર તમારે એક પછી એક આપવાના છે. મારે આ બે વિષયનો સરવાળો કરવો છે તો હું શું કરીશ કે માઉસ દ્વારા હું આ બે વિષય જે છે એને હું સિલેક્ટ કરી લઈશ. બરોબર. આ બંને વિષય જે છે એને હું શું કરીશ, સિલેક્ટ. મતલબ કે B2 અને C2 જોઈ શકો છો, B2 ની અંદર 80 છે અને C2 ની અંદર 70 છે. બરોબર. આ બંને વસ્તુ સિલેક્ટ કરી અને કાઉન્ટ પૂરો કરીશ
કૌંસ પૂરો કરી અને જ્યારે હું એન્ટર આપીશ એટલે મને મારા જે ટોટલ નામનું બોક્સ છે સેલ છે એમાં પહેલા વિદ્યાર્થી છે એનો મને સરવાળો ટોટલ મળી ગયો છે. હવે બીજા વિદ્યાર્થીનો સરવાળો કરવો હોય તોય પણ આવી જ રીતના કરવાનો છે, પણ અહીંયા તો પાંચ જ નામ છે, કદાચ 50 નામ આપેલા હોય તો શું દરેક વિદ્યાર્થીનો સરવાળો કે ટોટલ કરવા માટે અલગ અલગ વખત આ ફંક્શન લખવાનું? નહીં વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ વખત નહીં લખવાનું, માત્ર પહેલા ખાનામાં સરવાળો આવી જાય એટલે તમારે શું કરવાનું છે, તો કે જે ખાનામાં સરવાળો આવી ગયો છે એ ખાનાની અહીંયા ખૂણામાં તમને એક બટન જોવા મળે છે ચોરસ નામનું, બસ એ બટન છે એની ઉપર માઉસ, એની ઉપર માઉસ ને તમે બે વખત ક્લિક કરો. જો મેં કરેલું છે, બે વખત ક્લિક કરેલું છે મેં, એટલે શું થયું, તો કે બાકી જેટલા બી ખાના હતા એ બધા ખાનાની અંદર ઓટોમેટિક સરવાળો આવી ગયેલ છે. બરોબર યાદ રહ્યું વિદ્યાર્થી મિત્રો, સરવાળો કરવા માટે ફંક્શન શું છે? સમ. ત્યારબાદ જોઈએ એવરેજ કરવી છે મારે, મતલબ એવરેજ કાઢવી છે તો શું કરીશ, મારી પાસે ફંક્શન છે, ફંક્શન લખતા પહેલા શું લખવાનું છે, બરાબર નિશાની પછી ફંક્શન નું નામ, તો કે એવરેજ. બરોબર, આ એવરેજ ફંક્શન છે. પછી કાઉન્સ કરવાનું છે, કાઉન્સ કરી અને જેટલા નંબરની એવરેજ આપવી છે એ નંબર આપવાના. મારે બે નંબરની એવરેજ આપવાની, બે માર્ક હું સિલેક્ટ કરીશ, તો આ બે મતલબ બી ટુ અને સી ટુ, બી ટુ માં છે 80 અને સી ટુ માં છે 70, આ બંનેની એવરેજ શોધવી છે. કાઉન્સ પૂરો કરીશ અને એન્ટર આપીશ. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે પહેલા ખાનાની અંદર મારી પાસે એવરેજ છે એ છે 75. બધાની અંદર જોતી હોય તો દરેકમાં લખવા જવાનું નથી, હું શું કરીશ, તો કે જે ખાનું આપેલું છે એની બાજુમાં મતલબ કે ખૂણામાં એક ચોરસ નામનો સિમ્બોલ છે ત્યાં માઉસ લઈ જઈ અને હું શું કરીશ, તો કે ડબલ ક્લિક કરીશ એટલે ઓટોમેટિક એ વસ્તુ બધાની અંદર આવી જશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો દરેક વિદ્યાર્થીની એવરેજ આવી ગઈ છે, મતલબ કે ટકાવારી. હવે મારે રિઝલ્ટ શોધવું છે, તો રિઝલ્ટની અંદર ખાસ શું હતું, તો કે રિઝલ્ટમાં એવું કહેવામાં આવેલું હતું કે આ એવરેજ જે છે એ એવરેજ 35 કે 35 થી વધારે હોય તો જ એને પાસ ગણવાનું છે, નહીતર શું ગણવાનું છે, ફેલ. તો એને કેવી રીતના, એક શરત છે કે શરત સાચી પડે તો જ પાસ, નહીતર શું કરવાનું છે, ફેલ. તો જેવી રીતના સરવાળો કરવા માટે સમ નામનું ફંક્શન હતું, એવરેજ કરવા માટે એવરેજ નામનું ફંક્શન હતું, એવી રીતના કોઈ શરત ચેક કરાવવા માટે તમારી પાસે ઇફ નામનું ફંક્શન છે. પણ ફંક્શન છે એને કેવી રીતના લખશો, તો કે પહેલા બરોબરની સાઇન આવશે પછી ફંક્શન નું નામ, એટલે શરત ચેક કરાવી છે એટલે ઇફ. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ શરત હોય એના બે ભાગ હોય, સોરી ત્રણ ભાગ હોય. પહેલો ભાગ છે એ છે શરત, જે શરત હોય જ લખવાની છે. બીજો ભાગ છે શરત સાચી પડે તો શું લખવાનું, એટલે કે ટ્રુ પાર્ટ. અને ત્રીજો ભાગ છે એ શરત ખોટી પડે તો શું લખવાનું, એટલે કે ફોલ્સ પાર્ટ. બરોબર, તો ઇફ પછી કાઉન્સ કરીશ, કાઉન્સ ની અંદર મારી શરત શું છે, તો શરત એ છે કે આ એવરેજ જે છે ઈ ટુ બરોબર ઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35. આ ઈ ટુ ની અંદર જે માર્ક્સ લખેલા છે, એવરેજ લખેલી છે ટકાવારી, એ 35 કે 35 થી વધારે હોય, આ મારો પહેલો ભાગ પૂરો થયો શરત ને આપેલી છે, કોમા કરી અને જો આ શરત સાચી પડે તો શું કરવાનું, તો કે ઇન્વર્ટેડ કોમા ની અંદર તમારે લખાણ લખવું છે, એટલે હું એવું લખીશ કે પાસ. આ બીજો ભાગ થયો કે શરત સાચી પડે તો, એટલે કે ટ્રુ પાસ, ઇન્વર્ટેડ કોમા પૂરા કરીશ, કોમા કરીશ. અને ત્રીજો ભાગ એટલે કે જ્યાં શરત છે ખોટી પડે તો શું થશે, તો કે હું લખીશ ફેલ, ઇન્વર્ટેડ કોમા પૂરા થશે અને કાઉન્સ પૂરો થશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે શરત ચેક કરવા માટે ઇફ નામનું ફંક્શન છે, ત્રણ ભાગ છે, પહેલો ભાગ છે તમારી શરત, બીજો ભાગ છે શરત સાચી પડે તો શું કરવાનું છે, અને ત્રીજો ભાગ છે શરત ખોટી પડે તો શું કરવાનું છે. મેં આપેલું છે કે મારી શરત આ છે કે એવરેજ જે છે એ 35 કે 35 થી વધારે હોવું જોઈએ, જો સાચું પડે તો શું કરવાનું, તો પાસ લખવાનું છે અને ખોટું પડે તો ફેલ લખવાનું છે. બરોબર, હું અહીંયા એન્ટર આપીશ અને એન્ટર આપી અને જોઈ શકો છો કે બોક્સમાં પહેલા વિદ્યાર્થી છે એ પાસ છે. બરોબર, શું કામ, તો કે એની એવરેજ 35 થી વધારે છે. બધામાં આ જોતું હોય તો શું કરીશ, આ બોક્સના ખૂણામાં ડબલ ક્લિક કરીશ એટલે મને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા વ્યક્તિઓ પાસ છે, શું કામ, કારણ કે દરેક જેટલા બી વિદ્યાર્થીઓ છે બધા વિદ્યાર્થીનું એવરેજ જે છે 35 કે 35 થી શું છે, વધારે છે. પણ જો આમાંથી કોઈ વિદ્યાર્થીની એવરેજ 35 થી ઓછી હોત તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થી જે છે એ શું થાત, તો કે ફેલ થાત. તો અહીંયા મેં તમને પ્રેક્ટિકલના માધ્યમથી એમએસ એક્સેલ ની અંદર માર્કશીટ કેવી રીતના બનાવવી એ મેં તમને ડેમો આપેલો છે. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ ત્રણ ની અંદર
આઠ ટોપિક શીખવાના હતા, તો આપણે આઠ ટોપિક વ્યવસ્થિત થિયરીની સાથે સાથે લાઈવ પ્રેક્ટિકલ કરી અને તમને શીખવાડેલા છે. તો આશા રાખું છું કે પ્રકરણ એક બે ની અંદર જેવી રીતના તમને મજા આવેલી હતી, વિડીયો ગમેલો હતો, થિયરી અને પ્રેક્ટિકલ સાથે આપણે શીખતા હતા, એવી જ રીતના મેં પ્રકરણ ત્રણ એટલે કે એમએસ એક્સેલ નો પરિચય જે છે એ શીખવાડવાની એકદમ વ્યવસ્થિત ટ્રાય કરેલી છે. તો આશા રાખું છું કે આ વિડીયો પણ તમને ખૂબ જ ગમ્યો હશે. આભાર.